મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે. મગફળી કાંડ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી 72 કલાકના ઉપવાસ કરશે. ગાંધી આશ્રમ ખાતે પરેશ ધાનાણી ઉપવાસ આંદોલન કરશે. સવારે 9 વાગ્યાથી તેઓ ઉપવાસ પર બેસશે અને મગફળી કાંડની ન્યાયિક તપાસની માંગ સાથે આ ઉપવાસ કરવામાં આવશે. તો વિપક્ષ નેતા પરેશ ધાનાણી મગફળી કાંડ મામલે 72 કલાક સતત ઉપવાસ કરશે ગાંધી આશ્રમ ખાતે, અને તે સાથે જ મગફળી કાંડની ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરાશે. મગફળી કાંડના પડઘા વિધાનસભાથી લઈને ગુજરાતની ગલીઓ ગલીઓ સુધી પડી રહ્યા છે, ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જે મુવમેન્ટ ઉપાડી છે તે વધુ ઉગ્ર બનવાની છે, ને આવતીકાલથી 72 કલાક માટે તેઓ ફરેખર ઉપવાસ પર જવા જઈ રહ્યા છે. મારી સાથે વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી છે. પરેશભાઈ, ફરેખર ઉપવાસ કરવાની ફરજ પડે છે, એ પણ ગાંધી આશ્રમમાં, કેમ આટલી ફરજ પડી રહી છે? તમારી જે ન્યાયિક માંગ છે સરકાર સ્વીકારતી નથી, કાર્યક્રમ કોંગ્રેસ કઈ રીતે આપશે? સમગ્ર ગુજરાતને કલંકિત કરનારા 4000 કરોડના મગફળી કાંડમાં છેલ્લા 6-6 મહિનાથી વારંવારની લેખિત મૌખિક માગણીઓ સાથે વિધાનસભા અને રાજ્યપાલ સાહેબના દરબારમાં રજૂઆત છતાં આ 4000 કરોડના કૌભાંડીઓને કૃષિમંત્રી છાવરી રહ્યા છે, મુખ્યમંત્રી છાવરી રહ્યા છે, કે સમગ્ર સરકાર, એ સવાલનો આજ દિવસ સુધી ગુજરાતની જનતાને જવાબ મળ્યો નથી. અને જ્યારે છેલ્લા 10 દિવસથી પ્રતિક ઉપવાસ ધરણાને લઈ અને 5-5 ગોડાઉનો સળગા એના દરવાજે આંદોલન કર્યું ત્યારે સરકારે આમાં ક્યાંય અનિયમિતતા થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડ થયો છે વાત સ્વીકારી અને મુઠ્ઠીભર માણસોને માછલાને મારી અને જેલમાં ધકેલા છે. આ કૌભાંડના મૂળ ક્યાંય ને ક્યાંય મુખ્યમંત્રીશ્રી કાર્યાલય સુધી જોડાયેલા છે, ત્યારે મોટા મગરમચ્છો ન્યાયના કઠેરામાં ક્યારે આવશે, જેલના સળિયા પાછળ ક્યારે ધકેલાશે, એ સવાલો જ્યારે અમે સરકાર સામે ઉઠાવ્યા તો આ 4000 કરોડના કૌભાંડમાં મગરમચ્છોને છાવરનારા કૃષિમંત્રીશ્રી કાનૂની કાર્યવાહી કરવાની ધમકી વિપક્ષને આપી રહ્યા છે. મને લાગે કે ગુજરાતની 6 કરોડની પ્રજાએ આ રાજ્યની તિજોરીમાં જે પરસેવાની કમાણીનો રૂપિયો કર પેટે જમા કરાવ્યો હતો એનો કોઈને લૂંટવાનો અધિકાર હોઈ શકે નહીં, અને આ મગફળી કાંડના નામે રાજ્યની તિજોરીમાંથી 4000 કરોડની ખુલ્લેઆમ લૂંટ ચલાવનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ચોરી ઉપર સીના ચોરી કરતી હોય એમ ન્યાયિક જાંચનો સ્વીકાર કરવાના બાદલે વિપક્ષ ઉપર કાનૂની કાર્યવાહી કરવાની ધમકીઓ આપી રહી છે. આવતીકાલે 16 ઓગસ્ટે સવારે 9:30 વાગ્યાથી 18 તારીખે સાંજ સુધી અન્ન વગરના ઉપવાસનો અમે સંકલ્પ કર્યો છે, અને એ સંકલ્પમાં સમગ્ર ગુજરાતીઓની જે વેદના છે એને વાચા આપી, અને જે કોઈ ગુનેગારો મગફળી કાંડમાં મલાઈ તારવી ગયા છે એને ન્યાયના સકંજામાં, ન્યાયના કઠેરામાં લાવી અને સજા અપાવવા માટે અમે આંદોલનને આગળ ધપાવશું. મહત્વપૂર્ણ સમાચારો અમરેલીથી. અમરેલીમાં લાગેલી ભીષણ આગ કાબુમાં આવી ચૂકી છે. શીતલ આઈસક્રીમ અને નમકીનની ફેક્ટરીમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ પર ફાયર ફાઈટર્સના જવાનોએ પાણીનો સતત મારો ચલાવી અને તેને કાબુમાં લઈ લીધી છે. આશરે 5 કલાક લાગ્યા ફાયર ફાઈટર્સને આગ પર કાબુ મેળવવા માટે, કારણ કે આગ ખૂબ જ વિકરાળ હતી. શીતલ આઈસક્રીમ તેમજ નમકીનની ફેક્ટરી છે અને આ ગોડાઉનમાં નમકીન રાખવામાં આવ્યા હતા, જેમાં આગ ફાટી નીકળી અને ત્યારબાદ માત્ર એક જ ફાયર ફાઈટર હતું અમરેલીમાં, અને જેના કારણે થઈને આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો. જો કે ભારે જહેમત બાદ ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી અને હાલ આગ પર કાબુ મેળવી લીધો છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. જો કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નુકસાન મોટું થયું હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે. અમરેલીમાં જીઆઈડીસીમાં શીતલ આઈસક્રીમ અને નમકીનના ગોડાઉનમાં આગ લાગી. શીતલ આઈસક્રીમ અને નમકીનની ફેક્ટરી છે. ગોડાઉનમાં તેમણે તેમનો નમકીનનો માલ સામાન રાખ્યો હતો, સ્ટોક ત્યાં કરવામાં આવ્યો હતો, જેમાં આગ ફાટી નીકળી. આગ લાગતા 5 કલાક જેટલો સમય લાગ્યો આગ પર કાબુ મેળવવા માટે. જોકે ફાયર ફાઈટર્સે સતત પાણીનો મારો ચલાવી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ હાલમાં મેળવી લીધો છે. જાનહાનિના કોઈ સમાચાર છે નહીં, પરંતુ આર્થિક નુકસાન
ની આશંકા સેવાઈ રહી છે. મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોઈ શકે છે.